નમસ્કાર હવે ખાસ આ અમુકના જે ત્રણ આધાર સ્તંભો છે એની ખાસ વાત કરવાની છે મિત્રો બંધારણની અંદર અહીંયા વાત થઈ કે અમુક છે એના આધારસ્તંભો ત્રણ છે એક લોકશાહી છે બીજું સમાજવાદી છે અને ત્રીજું બિનસાંપ્રદાયિકતા છે આ ત્રણ આધારસ્તંભો અમુખના છે એટલે ક્યારેક ચાર માર્કનો પણ પ્રશ્ન પૂછાય તો વિદ્યાર્થી મિત્રો આ લોકશાહી સમાજવાદી અને બિનસાંપ્રદાયિકતા એ ત્રણેય વિશે આપને સમજાવવાનું રહે અને એ આપ સમજાવી શકો તો જ સારી રીતે આપ એને પ્રેઝન્ટેશન કરી શકો એ આપની ફરજમાં છે વિદ્યાર્થી મિત્રો આપને આપના ક્ષેત્રમાં જે કાર્ય કરવાનું થતું હોય તો આપ સરસ રીતે આ કરી શકો છો અને આપની આ નૈતિક ફરજ છે એટલે વિદ્યાર્થી મિત્રો અમુકના જે ત્રણેય સ્તંભો છે અહીં આપણે વાત કરી કે લોકશાહી સમાજવાદી અને બિનસાંપ્રદાયિકતા એ ત્રણે ત્રણ જે છે એ આપને સમજવા રહ્યા હવે એની આગળની વાત કરીશું તો આપને ખ્યાલ આવશે કે અહીંયા બંધારણની અંદર અમુકમાં વ્યક્ત થયેલા જે શબ્દો છે એમાં અગાઉ આપણે વાત કરીએ કે સાર્વભૌમત્વ સમાજવાદી બિનસાંપ્રદાયિકતા લોકશાહી પ્રજાસત્તાક બંધુતા ન્યાય સમાનતા સ્વતંત્રતા રાષ્ટ્રીય એકતા અખંડિતતા વગેરે છે અને એ પૈકી નીચેના જે આધાર સ્તંભો માત્ર આપણે ત્રણનો જ અહીં ઉલ્લેખ કરેલો છે ઘણા બધા છે એમાંથી આ ત્રણની આપણે ખાસ વાત કરીશું લોકશાહી શબ્દનો અર્થ સમજીએ તો આપણને ખ્યાલ આવે લોકશાહી એટલે શું લોકો માટે લોકો વડે લોકોથી ચાલતા શાસનને શું કહેવાય લોકશાહી ઘણી વખતે આ વ્યાખ્યા અમેરિકાના ચૌદમાં પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકનની જ આપેલી છે એ આપ જાણો છો એવું ડેમોક્રેટીની અંદર લોકતંત્ર ખૂબ મહત્ત્વનું છે લોકો જ્યારે આપણને ધારે તો ટોચ ઉપર બેસાડી પણ શકે છે અને નીચે પણ લાવી શકે છે લોકશાહી છે ભારતમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર છે અઢાર વર્ષના તમામ નાગરિકો માનસિક રીતે અસ્થિર હોય ગાંડા હોય કે બંધારણને ખૂબ અઘરી સજા કરી હોય એના સિવાયના તમામ એમાં પાછો બ સાર્વત્રિક પુખ્ત મતાધિકાર છે એની પણ આપણે એ વાત કરવાની છે અહીંયા આપણે ખાસ ભારતના લોકોને આખરી સાર્વભૌમત્વ સત્તા આપવામાં આવેલી છે કોઈ પણ વ્યક્તિ કે વર્ગનું અહીંયા શાસન નથી માત્ર અંતિમ બાગડોર લોકો હસ્તક છે લોકોથી જ આ દેશની વ્યવસ્થા ચાલે છે અહીંયા પ્રાઇમ મિનિસ્ટર અહીંયા તારે આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદી છે તો એ લોકસભાની સીટમાં જીત્યા એમની સરકાર બીજેપીની સરકાર એનડીએની સરકાર જીતી બે તથ્યો બહુમતી પ્રાપ્ત થઈ અને સરકાર બની પણ એ સરકાર બનાવી કોને લોકોએ લોકોએ વોટ આપ્યા એ જીત્યા ત્યાં સુધી પહોંચ્યા આ લોકતંત્ર એક સાદું એક ઉદાહરણ છે અને અંતિમ બાગડોર છે એ જનતા પાસે છે એટલે લોકશાહીમાં લોકશાહી એ ડેમોક્રેટિવ શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડેમોસ એટલે લોકો અને ક્રોટ્સ એટલે સત્તા ઉપરથી ઉતરી આવેલો છે રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી લોકોના હાથમાં છે અને પરંતુ લોકોના હાથમાં છે લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જ્યાં દેશના લોકો સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં એ પોતાનો ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય છે લોકો જ સર્વોપરી હોય છે લોકોથી ચાલતી વ્યવસ્થા છે એ લોકશાહીમાં લોકોનો જ મત મહત્ત્વનો હોય છે લોકોનો ઓપિનિયન્સ જ એમને મુકામ સુધી પહોંચાડતો હોય છે એટલે લોકતંત્રમાં ખૂબ મહત્ત્વની વાત છે ભારતના બંધારણની અંદર મેં એવડ જ વાત કરી કે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર છે અને એના જ કારણે એ સાર્વત્રિક પુખ્તમય મતાધિકારના કારણે એ ધોરણે મતદારો ચૂંટેલા પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ લોકસભા અને કારોબારી એટલે પ્રધાનમંડળ હોય કે તંત્ર હોય એને જવાબદાર હોય છે કારોબારીને અબાધિત સત્તા નથી તેને નિયત સમય મર્યાદા સુધી જ સત્તાનું સુકાન સંભાળાય છે તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ શરૂઆત આપણે ક્યાંથી કરીશું તો ગામડામાંથી ગામથી ગ્રામ પંચાયતનું ઇલેક્શન હવે આવી રહ્યું છે ડિસેમ્બર મહિનામાં ગામડામાંથી સરપંચ વોર્ડનો સભ્ય શરૂઆત અહીંથી થાય છે વોર્ડનો સભ્ય સરપંચ ડેપ્યુટી સરપંચ ડેપ્યુટી સરપંચ સરપંચ પછી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા એટલે કે ધારાસભ્ય અને સંસદ જ્યારે શહેરની અંદર કોર્પોરેટર પછી એમાંથી પછી મેયર અને આ રીતે લોકતંત્રની વ્યવસ્થા હોય છે અને તમે જાણો છો કે જે તે પક્ષમાંથી જે તે આપણી એકસો બ્યાસી વિધાનસભાની સીટો છે એકસો બ્યાસી વિધાનસભાની સીટો છે એમાં જેને સ્પષ્ટ બહુમતી આવે એને રાજ્યપાલ સરકાર રચવા આમંત્રણ આપે છે જે તે સ્પષ્ટ જે તે પક્ષ હોય છે એને સ્પષ્ટ બહુમતી મળી હોય એટલે એના પક્ષના જે પ્રદેશ પ્રમુખ હોય છે એ રાષ્ટ્રીય પ્રદેશ પ્રમુખ હોય છે અને એમાંથી એમને વ્યક્તિ મુખ્યમંત્રી તરીકે પસંદ કરવાનો હોય છે અને સર્વાનુમતિ નિર્ણય લેવામાં આવે કે ભાઈ અમારા મુખ્યમંત્રી અહીંયા આપણા બેન આનંદીબેન હતા અત્યારે વિજયભાઈ રૂપાણી છે નક્કી કરવામાં આવે કે વિજયભાઈ રૂપાણી આપના મુખ્યમંત્રી પક્ષમાંથી નક્કી થાય અને પક્ષ જે એને જવાબદારી આપે એ પછી એને સંવિધાનને ધ્યાનમાં રાખી અને પોતાની સત્તાઓ ભોગવવાની હોય છે પછી એમને કેબિનેટ મિનિસ્ટરો હોય રાજ્ય કક્ષાના મિનિસ્ટર હોય અને અન્ય ખાતાઓની વહેંચણી થતી હોય છે અને આ રીતે દેશની વ્યવસ્થા ચાલતી હોય છે રાજ્યની વ્યવસ્થા દેશની ઉપલા સંઘ સરકાર છે આ રાજ્યની વાત છે અને આ રીતે એમને શપથ લેવડાવવામાં આવતા હોય છે રાજ્યના રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીજી દ્વારા એમને શપથ લેવાડવામાં આવે અને જોયું કે સંવિધાન ને ધ્યાનમાં રાખીને હું મારી ફરજ અદા કરીશ આપણ આવું જ્યારે એમનું શપથવિધિનો સમારોહ હોય છે કે મારી સારસ્વત મિત્રોને વિનંતી છે કે આપ આવો આપના બાળકોને બતાવો મોક પાર્લામેન્ટ કરો એમને એસેમ્બલી શું છે આપણા પરમ દિવસે જે જેના નામે આપની વિધાનસભા છે વિઠ્ઠલભાઈ પટેલ વલ્લભભાઈનાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ગુજરાત વિધાનસભા તો એ બતાવો એમને મંજૂરી મેળવો લેટર લખો ત્યાં વાળા સાહેબ છે વિધાનસભામાં કે મારી સ્કૂલના બાળકોને આપની વિધાનસભામાં મંજૂરી આપવા વિનંતી સ્કૂલના લેટર મેળવો તો ફોલો ફોલોઅપિશ આવી જાય છે અને તારીખ નક્કી કરી અને તારીખ પછી પણ પહેલાં તમને પરમિશન મળી જાય તો આપને આપના બાળકોને ઈ ટીવી પર પણ આવે છે લોકશાહીના ધબકારા આવું બતાવો માન્ય અધ્યક્ષશ્રી શું છે એ તો કહો આવું બતાવવું પડશે તો આ તમે તમારો પાઠને બરાબર ન્યાય આપી શકશો કે લોકશાહી શું છે આ આ જે વિષય છે ને એ પ્રેક્ટિકલ કરીને બતાવવો પડે સાયકલ ચલાવવી હોય ને તો ચોપડી ના વંચાય કે પેન્ડલ મારવું પડશે બ્રેક મારવી પડશે સાયકલ પર બેસવું પડશે એ તો પ્રેક્ટિકલ કરવું પડે તો આપ આપના બાળકોને વિધાનસભામાં લઈ જાઓ ચાલુ વિધાનસભા પણ જો મંજૂરી મળે છે અને એ વખતે આપના બાળકો જોવે કે ભાઈ અધ્યક્ષ ક્યાં બેઠા છે ત્યારે રમણભાઈ ક્યાં બેઠા છે તો એ બાળકને ખ્યાલ આવે કે જે પેલી સીટમાં બેઠા છે અધ્યક્ષ અધ્યક્ષનું કામ શું અમ્પાયર જેવું કામ છે એમને શાસક પક્ષને પણ જોવાના હોય છે વિપક્ષને તટસ્થતાની ભૂમિકા ભજવવાની હોય છે અને જરૂર પડે ત્યારે એ કાસ્ટિંગ વોટ આપી શકે છે અને એ બધું લોકતંત્રમાં આપ પણ બાળકોને વર્તમાનપત્રો સાથે બધી અનેક મીડિયાઓ કોમ્યુનિકેશન ગૂગલ્સ વોટ્સઅપ ઇમેજ આ બધું બતાવો અને દરેક સ્કૂલોમાં એલ ઇડીને બધું આપી દીધેલું છે સરકાર દ્વારા અને આવું જો આપણે ટેકનોકેટ કેટના માધ્યમથી આપણા બાળકને બતાવવામાં આવે તો આપણા બાળકને મજા આવે કે ના આવે દસ દારા પંજાબી ખવડાવ્યા તો તમે કંટાળી જાવ અગિયારમાં દિવસે રાડપાર મારે ગુજરાતી ખાવું છે તો આ તમે બસો ને નરામ એક હરખું એક હરખું જ ભણાય ભણાય કરો તો બાળકોની શું હાલત થાય ભાઈ આ એક સમજવા જેવો પ્રશ્ન છે અને એમને પણ નવું ઇનોવેશન ચાહીએ અને એમને પણ નવું કંઈક જાણવાની ને જોવાની ને હોય છે અને આપના દ્વારા એ પૂરી પાડવી પડે ને ત્યાં આપ સ્કૂલમાં પેનડ્રાઈવનો ઉપયોગ કરીને ઘણા યુટ્યુબના વિડીયો હોય છે એ મેં કાલે જ બ્રહ્મપુત્રા નદી બતાવી હતી છોકરાઓને છોકરાઓ જોવે એ ઉપરથી કઈ રીતે પ્રસારિત થાય ખૂબ મજા આવે માંજોલી શું કહેવાય છે બધી જ ખબર પડે છોકરાઓ આપનું કામ હા છે ભાઈ તો આપના બાળકોને આપના વર્ગમાં રસ પડશે અને એને લાંબો સમય યાદ રહેશે એ પણ આપણે ખૂબ જરવાની જરૂર છે ખાસ ચૂંટી કાઢે છે એટલે લોકશાહીમાં રાજ્ય એટલે લોકોનું લોકો વડે લોકોથી ચાલતું શાસન છે અને પ્રતિનિધિના બનેલા પ્રધાનમંડળથી પ્રસ્થાપિત થયેલી છે પ્રધાનમંડળની રચના સંસદમાંથી કરવામાં આવે છે સંઘ સરકારમાં સંસદમાં કરવામાં આવે છે પ્રધાનમંડળ આખું સંસદને જવાબદાર હોય છે સંસદને જવાબદાર હોય છે ભારતના પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈપણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી જે લાયકાત ધરાવતો હોય છે તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્તવય મતાધિકારથી ચૂંટાઈ આવે છે ભારતમાં કોઈ પણ હોદ્દો વંશ પરંપરાગત છે અને આ સ્પષ્ટ વાત છે ભારતમાં રાજાશાહી નથી અહીંયા રાષ્ટ્રપતિજીનું પણ ઇલેક્શન થાય છે અને રાજ્યની વિધાનસભાના જે ચૂંટાયેલા જે સભ્યો છે એ સંખ્યાના ધોરણે ભાગી નાખીને એમનું વોટિંગ કરવાનું હોય છે અને એ પણ આપને સમજાવવું પડે એ વંશ પરંપરાગતને આધીન નથી એવું પદ હોતું નથી પાંચ વર્ષ સુધી અથવા સામાન્ય સામાન્ય સત્યા ઉપર રહી શકે છે અને સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે તેથી તેને જવાબદાર સરકાર કહે છે સંસદીય સરકાર એ સેન્ટ્રલમાં સંસદીય સરકાર જો અવિશ્વાસનો પ્રસ્તાવ પુરવાર થાય તો રાજીનામું આપી દેવું પડે સરકાર આખી પડી ભાગે એટલે અવિશ્વાસની દરખાસ્ત ન ઊભી થાય આવું પરિસ્થિતિ ન ઊભી થાય એનો પણ જે શાસક પક્ષ હોય છે એને ધ્યાન રાખવું હોય છે ભારતની લોકશાહી છે એ સ્વતંત્રતા સમાનતા અને બંધુતાના ભાવનાને સ્વીકારે છે આ ફ્રેન્ચ ક્રાંતિએ આપણે જગતને સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વનો સિદ્ધાંત આપ્યું છે એ આપણે અહીંયા ભારતના લોકતાંત્રિક વ્યવસ્થામાં આપણે સિદ્ધાંતને સ્વીકાર્યો છે એ હેતુને ધ્યાનમાં રાખી અને અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી છે બંધારણમાં દરેક નાગરિકને પુખ્ત વય મતાધિકારનો હક આપવામાં આવ્યો છે ભારતના બંધારણના મૂળભૂત હકો છે રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો છે સાથે સંસદ હોય ધારાસભા હોય સ્વતંત્ર નિષ્પક્ષ ન્યાયતંત્ર હોય આમ તો ધારાસભા કારોબારી ન્યાયતંત્ર એમાં ન્યાયતંત્રને પણ વિશેષ સત્તા આપવામાં આવી છે ત્રણે ત્રણ અંગો છે એકબીજા સાથે કનેક્ટ છે અને એવી જોગવાઈ કરી છે અને જોગવાઈને ભારતને લોકશાહી રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું છે અને એ રીતે દેશની અંદર ઇલેક્શન એ પ્રજા ઉપર આધારિત હોય છે પ્રજા ગુપ્ત મતદાન કરે છે અને જે વ્યક્તિએ એમને એવું લાગે કે આ પક્ષ સારામાં સારું કામ કરે છે અને એને પોતે વોટ આપી શકે છે એ ખૂબ મહત્ત્વનું છે સાર્વત્રિક પુખ્તમય મતાધિકાર છે કોઈ જાતિ જ્ઞાતિ ધર્મ લિંગ શિક્ષણ આવક જન્મસ્થળ કાંઈ કશું ધ્યાનમાં લેવામાં આવતું નથી માત એ બધું કર્યા વગર અઢાર વર્ષની ઉંમરના તેથી વધુ ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને ભારતના દરેક નાગરિક મતાધિકાર આપી શકે છે એનો અધિકાર છે મતદાર યાદીમાં એમનું નામ હોવું જોઈએ દરેકને ઈપીક આપવામાં આવેલું છે અઢાર પુરાવા પૈકી ગમે તે એક ફોટો આઈડી પ્રૂફ લઈ અને વ્યક્તિ પોતાનો વોટ્સ આપી શકે છે અને વોટ આપવો એ આપણી નૈતિક ફરજ છે ઇલેક્શનમાં ઇલેક્શન ક્યારે સફળ થાય નાગરિકો સો ટકા વોટિંગ કરે ત્યારે નાગરિકોને વોટિંગ કરવું જોઈએ વોટ આપવો એ આપણી નૈતિક ફરજ છે જો ભારતના નાગરિક હોય તો વોટ આપવો સરકાર જે જાહેર ક્ષેત્રમાં પણ રજા જાહેર કરે છે એને મોટાભાગે રવિવારે જ ઇલેક્શન હોય છે અને એ ઇલેક્શનમાં વોટ આપવો મતદારોએ મત આપવો એ એની ફરજ બને છે નૈતિક ફરજ બને છે ફરજ એટલી નહીં નૈતિક ફરજ બને છે અમે એમાં ઇલેક્શનમાં પ્રિસાઇડિંગમાં હોઈએ છીએ ત્યારે ઘણી વખતે કકરાટ પણ થતો હોય છે સાહેબ કેમ વોટ નથી આપવા દેતા અમે રેસનિંગ કાર્ડ લઈને આવ્યા છીએ અહીંયા અમારી પાસે યાદી હોય છે અમે યાદીમાં જોઈએ છે કે તમને એ કાર્ડ તો ઇસ્યુ કરેલું છે એનો નંબર એ હોય છે અંદર તો પછી તમે શા માટે લઈને નથી આવતા બીજા અઢાર પુરાવા પૈકી ગમે તે લઈને આવો પછી ક્યારેક સમાધાનિકારક વલણ રાખવું પડે છે બંને પક્ષો બેઠેલા હોય છે અને પૂછી લેવામાં આવે કે આ બરાબર છે એમનું ઉંમર હોય અઢાર વર્ષથી ઉપર હોય એટલે હવે એકરાર કરવાનો હોતો નથી એટલે ઘણી વખતે હજી જાગૃતિ નિરક્ષરતાનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થઈ જશે હવે તો બીએલઓની પણ પરચી આપવામાં આવે છે એટલે આઈડેન્ટિફિકેશન કરી અને વોટિંગ થવું જ જોઈએ સારામાં સારું વોટિંગ થાય તો જ મજબૂત લોકતંત્ર થઈ શકે આ લોકશાહીની પાયાસીસી છે અને પાયો છે એ આપ સમજી શક્યા બીજી વાત કરીશું સમાજવાદ અહીંયા જાણો છો કે ઓગણીસો છોતેરમાં કટોકટી કટોકટી એટલે કલંક અને છોતેર પંચોતેર છોતેરની વાત છે અને એમાં બેતાલીસમાં સુધારા તરીકે અમુકમાં સમાજવાદી શબ્દો ઉમેરવામાં આવ્યો અને ભારતને બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક આર્થિક સમાનતા સાદી અને ભારતને એક કલ્યાણ રાજ્ય બનાવવા માટેનો અહીંયા અભિગમ હતો એ પણ આપ જાણી શકો છો અમુકમાં તમામ નાગરિકોને રાજકીય સામાજિક આર્થિક ન્યાય સમાનતાના ધોરણે સમાજવાદી વિચારસરણીના ધોરણે આખો રાજ્ય વ્યવસ્થા સ્થપાય એવા રાજનીતિના માર્ગદર્શન માર્ગદર્શન સિદ્ધાંતોનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે રાખવામાં આવ્યા છે એ પણ ખૂબ મહત્ત્વના છે હોય છે સમાજવાદી સમાજ સમાજરત્નામાં રાષ્ટ્રીય સંસાધનો આપણી આપણા દેશમાં પુષ્કળ સંસાધનો છે અને એનો ન્યાયયુક્ત વહેંચણી થાય દેશની અંદર કોઈ વ્યક્તિને એનો લાભ ના મળે એવું ના બને તમામ વ્યક્તિઓને એનો લાભ મળવો જોઈએ છેલ્લા અટકથી કટક સુધી કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતમાં વસતા એકસો ને અઠ્યાવીસ કરોડ જે લોકો છે એ તમામને આ સંસાધનોનો લાભ મળવો જોઈએ એવી વિચારસરણી અહીંયા સમાજવાદી વિચારસરણીનો અહીંયા ખાસ હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે વિતરણ વ્યવસ્થા રાજ્યહસ્તક હોય અને રાજ્યના વિવિધ વિસ્તારો હોય વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે જે અસમાનતા હોય ઓછી થાય એવા પ્રયાસો કરવા જોઈએ કોઈ કોઈ એક વ્યક્તિ કે કોઈ સમૂહના હાથમાં કોઈ સંપત્તિ છે કેન્દ્રિત ન થવી જોઈએ દરેક વ્યક્તિ સ્વસ્થ અને સારું અને તંદુરસ્ત જીવન જીવી શકે ગૌરવપૂર્ણ જીવી શકે એમની વિકાસ જે વિકાસની જે તકો છે જે સગવડો છે એ સારામાં સારા પ્રાપ્ત કરી શકે એટલા માટે આ સામાજિક કલ્યાણનો જે ઉદ્દેશ છે અહીંયા પરિપૂર્ણ થાય એટલા માટે આ વ્યવસ્થા એટલે એને ધ્યાનમાં રાખી અને છોતેરની અંદર આ સમાજવાદી શબ્દ એ અંદર ઉમેરવામાં આવેલો છે ગરીબ અને તવંગર અહીંયા અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કરોડપતિ રોજ કરોડપતિ જ થાય છે ગરીબ રોજ ગરીબ થતો જાય છે અને આ બધી વ્યવસ્થામાં જે અસમાનતા ઊભી ન થાય એટલા માટે આ શબ્દ ઉમેરવામાં આવેલો છે ગરીબ તવંગર વચ્ચેના જે ભેદભાવો છે એ નાબૂદ કરવા લોકોનું જે જીવન ધોરણ છે એ ઊંચું લાવીને સામાજિક ને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને કરવા માટે બંધારણના રાજ્યોને બંધારણે રાજ્યોમાં એનો અમલ થાય એની પણ જોગવાઈ કરવામાં આવી છે તેથી ભારત તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે અને સમાજનું કલ્યાણ થાય મૂળ તો આ બધી વ્યવસ્થા સાના માટે છે કારણ કે સમાજ સમાજની વ્યાખ્યા મેકાઈ વરે આપેલી છે એક કરતાં વધારે વ્યક્તિઓ સહજીવન જીવવાની કોશિશ કરે છે એકબીજાની જરૂરિયાતો સંતોષવા પ્રયાસ કરે છે ત્યારે સમાજ અસ્તિત્વમાં આવે છે સમાજમાં બધા લોકોને સંપૂર્ણ ન્યાય મળે આર્થિક વ્યવસ્થા સામાજિક વ્યવસ્થા રાજકીય વ્યવસ્થા સાંસ્કૃતિક વ્યવસ્થા આવી વ્યવસ્થામાં એકબીજા વચ્ચે તાદાત્મ્ય કેળવાય નાગરિકોની જે જરૂરિયાતો છે એ પરિપૂર્ણ થાય અને ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એટલે માનવ હકો પણ મળેલા છે જીવન સારી રીતે જીવી શકે આવી વ્યવસ્થા માટે સમાજવાદી વ્યવસ્થા ઊભી થાય એટલા માટે આ શબ્દ બેતાલીસમાં સુધારા તરીકે ઓગણીસો સોતેરમાં ઉમેરવામાં આવેલો છે ત્રીજો ખૂબ મહત્ત્વનો આધારસ્તંભ છે બિનસાંપ્રદાયિકતા આ એક ખૂબ મહત્ત્વની વાત છે અહીંયા સમજવા જેવી છે બિન સાંપ્રદાયિકતા એટલે શું એનો ચોપડીમાં અર્થ છે એના કરતાં સાદી ભાષામાં તમારે સમજવું હોય તો તમે આવું કહી શકો ને આવી રીતે લખી શકો ને આવો બે માર્કનો પ્રશ્ન પૂછાય જ છે કે બિન સાંપ્રદાયિકતા એટલે પહેલાં તો આઈએ એટલું સમજવું કે ભારત બહુધર્મી અને બહુ ભાષીય દેશ છે ભારતની અંદર હિન્દુઓ બહુમતીમાં છે સૌથી મોટો લઘુમતી સમુદાય મુસ્લિમો છે એટલે કે હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી ઈસાઈ પારસી જૈન બૌદ્ધ યહૂદી અનેક જાતિ જાતિના લોકો ભારતમાં રહે છે અનેક સંપ્રદાય સાથે જોડાયેલા છે એટલે ભારત બહુધર્મી દેશ હોવાના નાતે ભારત બિનસાંપ્રદાયિક છે એટલે કે અહીંયા ધર્મની બાબતમાં આ ખાસ સમજવાની વાત છે કે ધર્મની બાબતમાં કોઈ સરકાર હસ્તક્ષેપ કરશે નહીં હિન્દુ હિન્દુ ધર્મ પાડી શકશે બૌદ્ધ 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 ધર્મ પાળી શકશે ખ્રિસ્તી ખ્રિસ્તી ધર્મ પાળી શકશે યહૂદી યહૂદી ધર્મ પાડી શકશે જૈન જૈન ધર્મ પાળી શકશે શીખ શીખ ધર્મ પાળી શકશે એટલે કે દરેક પોતપોતાની ધર્મ પાડતા હશે એમાં રાજ્ય કોઈ જગ્યાએ હસ્તક્ષેપ કરશે નહીં દરેકને પોતપોતાની સ્વતંત્રતા સ્વતંત્રનો અધિકાર મળેલો જ છે એ રીતે ધર્મ પાડી શકશે એટલે એ પણ બિનસાંપ્રદાયિકતા પણ ઓગણીસો છોતેરમાં બેતાલીસમાં સુધારાથી એને પણ ભારતના બંધારણની અંદર અમલમાં લેવામાં આવેલો છે અને ભારત ધર્મ નિરપેક્ષ બિન સાંપ્રદાયિક સેક્યુલર રાજ્ય છે એ પણ પ્રશ્ન પૂછાય છે અને ખૂબ સરસ પ્રશ્ન છે આવડી જાયો છે એટલે રાજ્ય બંધારણીય જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં આ એ ખૂબ સમજવા જેવી વાત છે ને ભારતના રાજ્યને પોતાને કોઈ ધર્મ હોતો નથી દરેક નાગરિક પોતપોતાનો ધર્મ પાળે અને દર ધર્મ પાડીને એક રાષ્ટ્રધર્મ બજાવે મહત્વનું વાત છે રાષ્ટ્રધર્મ રાષ્ટ્રને વફાદાર રહે એ રાષ્ટ્રધર્મ ભારત દેશને કંઈ તકલીફ થાય તો જેટલી અસર મન થાય એટલી સામેવાળાને થવી જોઈએ તો એ રાષ્ટ્રધર્મ રાષ્ટ્રધર્મ એ ભગતસિંહ ભગતસિંહની પણ આપણા જ પરમ દિવસે જે એમનો જન્મદિવસ થયો છે ભગતસિંહ માટે ભગતસિંહને પૂછવામાં આવ્યું કે તમારો મોટા મોટો ધર્મ કયો હતો કે મોટા મોટો રાષ્ટ્રધર્મ રાષ્ટ્ર માટે રાષ્ટ્ર વિશે શું હોઈ શકે મારીને તમારી ઓળખશો તમે દુનિયામાં જાઓ તો તમારી મારી ઓળખ એ છે કે આ રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની આપનામાં એકાત્મક ભાવાત્મક લાગણી હોવી જોઈએ અને એ દેશ માટે પછી આ દેશમાં પછી ધાર્મિક હુલ્લોળો થાય ને ક્રુજેટ થાય ને એ ના મચાવે દરેકને પોતપોતાનો ધર્મ પાડવાની છૂટ આપવામાં આવી છે અને એ જોગવાઈ છે એટલે ધાર્મિક પ્રવૃત્તિને રાજ્ય કોઈ ધર્મ તરીકે જોડી શકશે નહીં બિનસાંપ્રદાયિક દેશમાં કોઈપણ નાગરિકની પોતાની ઈચ્છા અનુસાર પોતાનો ધર્મ પાડી શકશે અને રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકશે નહીં જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે છે બિનસાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળભૂત અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ છે સર્વધર્મ સર્વ સર્વધર્મ શ્રમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવ આ એ ભારતની આ એક પરંપરા રહી છે સર્વધર્મ પ્રે આપણો ઉમદા ભાવ રહેલો છે અને વિશ્વમાં કોઈ જગ્યાએ જોવા ન મળે એ આપણા દેશમાં જોવા મળે તમામ પ્રકારના લોકો રહે છે પાકિસ્તાન કરતાં ભારતમાં મુસ્લિમોની સંખ્યા બહુ છે અને આજે એ દે આપણા દેશમાં અબ્દુલ કલામ આપણને મળ્યા છે પહેલાં મોલાના આઝાદ અબ્દુલ કલામ શિક્ષણ પ્રધાન હતા આ દેશમાં વિવિધતામાં એકતા જોવા મળે એવો જો કોઈ દેશ હોય તો ભારત દેશ છે એટલે મુસ્લિમો પણ એટલા દેશપ્રેમી છે એ જોઈ શકાય છે શીખો પણ એટલા ધર્મપ્રેમી છે અને રાષ્ટ્રપ્રેમી છે એ પણ જોઈ શકાય છે દરેક ધર્મના લોકોને દરેક આપણા તહેવારો ઈદ હોય તો બધા એકબીજાને સાથે આપણે શુભકામનાઓ પાઠવીએ છીએ જૈન ધર્મમાં આપણા જ એમનો તહેવાર જાય ત્યારે આપણે પણ બધા જ ધર્મના લોકો સાથે આપણા તહેવાર સાથે પણ એ લોકો સામેલ થાય છે અને આ સરસ આવો રાષ્ટ્ર હોય એટલે આ દેશ માટે આપણને ખૂબ ગૌરવ હોવું જોઈએ બંધારણમાં કોઈ ધર્મને ઉત્તેજન આપવામાં આવે બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં આવે નહીં વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા આસ્થા શ્રદ્ધા રાખવા સાથે સાથે તેના પ્રચાર પ્રસાર કરવાના નાગરિકોના અધિકારોને રાજ્ય કોઈ પ્રતિબંધ કે અવરોધ છે નહીં આ એની ફરજ છે અને આ રીતે આપણે આ ખાસ વાત કરી કે અમુકના આધારસ્તંભો છે પહેલો આધારસંભ છે લોકશાહી બીજો છે સમાજવાદી અને ત્રીજો છે બિન સાંપ્રદાય આપણે છેક શરૂઆતથી બંધારણનો અર્થની વાત કરી બંધારણનું મહત્વ અમુકનું મહત્વ અમુક અમુકનું મહત્વ અમુકના આધાર સંભો